તમારે ચિત્ર જોવાના છે અને એમાં ખાલી જગ્યા પૂરવાની છે. ચિત્રના નામ ઉપર જોવો લખેલા જ આપ્યા છે, એટલે તમારે એક અક્ષર લખી શબ્દ લખીએ અને આખો શબ્દ પૂરો કરવાનો છે. અક્ષર એક લખવાનો થાય છે, ચિત્રનું નામ પણ બોલવાનું છે અને ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા ચિત્ર દોરી શકાય નથી એટલે મેં તમને પહેલાની અંદર નામ લખીને સમજાવ્યું છે, બાકીના તમારે તમારી જાતે બોલું એ સાંભળવાનું છે અને લખવાનું છે. જો અહીંયા પહેલું ગાય લખેલું આપ્યું છે, ગાયનું ચિત્ર છે અને પછી ખાલી જગ્યા છે, તો વિચાર કરો આપણે આના જેવું જ અહીંયા કરવાનું છે. તો અહીંયા શું લખીશું, તો આખો શબ્દ પૂરો થશે. ય થોડો છે, ચિત્ર શેનું છે, ગાયનું, તો આપણે શું લખીશું, ગાય. તો અહીંયા આપણે ગા લખો તો આખો શબ્દ પૂરો થઈ ગયો, બરાબર. તો બીજું ચિત્ર છે બકરીનું, તો ઉપર તમને બકરી લખેલું આપેલું જ છે, તો અહીંયા ખાલી બક જ કરેલું છે, તો શું લખીશું, તો શબ્દ પૂરો થશે રી, તો બક રી. તો આવી રીતે તમારે એક એક અક્ષર પૂરવાનો છે. પછી ચિત્ર છે શિક્ષકનું, ઉપર તમને નામ આપેલું છે અને અહીંયા આપેલું છે ક્ષ અને ક, તો આગળ શું લખીશું, શી. ઉપર જુઓ એવો શબ્દ અહીંયા થઈ ગયો, એ તમારે જોતું રહેવાનું છે. પછી છે પોલીસ, પોલીસ નું ચિત્ર છે, તો અહીંયા તમે ખાલી જગ્યામાં શું લખીશું, પોલીસ એટલે કુ કરીશું, બરાબર. પછી ચિત્ર છે કુંભાર, જુઓ માટલા પડે છે એને શું કહેવાય, કુંભાર હિન્દીમાં, તો અહીંયા તમને કુ અને ર આપ્યો છે, તો વચ્ચે શું રહી ગયું, મ અને હાર, કુંભાર થઈ ગયું ને સરસ નામ. પછી અહીંયા છે સંતરા, તો સંતરા ની અંદર સ અને ર આપેલું છે, તો વચ્ચે શું રહી ગયું, ત, સંતરા. પછી છે વટાણા, વટાણા ને શું કહેવાય હિન્દીમાં, મટર, તો મટર, ખાલી તમને ટ ને ર આપેલું છે, તો આગળ શું લખીશું, મ. ચિત્રમાં ગમે એ અક્ષર ન આપેલો હોય તો બરાબર વિચારવાનું અને સાચો શબ્દ લખવાનો, મટર. તો ઘણી વાર એવું બને ર નથી આપ્યો તો તમારે ર લખવાનો, એટલે જે તમને શબ્દ બાકી રહી જતો એ લખવાનો, પછી બોલવાનો કે સાચું લખ્યું છે કે નહીં. પછી છે સે, સેબ એટલે સફરજન, તો અહીંયા આપણે અહીંયા શું બાકી છે, સે, સેબ એટલે સફરજન. પછી છે અમૃત, તો અમૃત માં ઋ નથી, બરાબર, તો અમૃત, અમૃત એટલે જો જામફળ પણ કહી શકાય, જામફળ કહીશું આપણે. પછી છે અંગુર, તો અંગુર માં ગુ અને ર આપ્યો છે, તો આપણે કરવાનું છે અની માધ્યમિક નું અમ, અંગુર એટલે દ્રાક્ષ. પછી છે લૌકી, લૌકી એટલે દૂધી, તો દૂધી નું ચિત્ર છે, તો એને હિન્દીમાં કહેવાય લૌકી, તો અહીંયા લો નથી એટલે લવ લખવાનો છે. પછી છે બટેટા, બટેટા ને હિન્દીમાં કહેશું આલુ, તો આલુ, તો આપ્યો છે, લુ નથી આપ્યો, તો અહીંયા તમે લુ લખી નાખો, બરાબર, અને અક્ષરો પૂરા લખી અને શબ્દ પૂરા કરો. પછી છે બેંગન એટલે રીંગણ, તો રીંગણ ની હિન્દીમાં કહેવાય બેંગન, તો અહીંયા બે નટ બાકી બે માં ત્રણ ને ટપકું, બરાબર બધું કરવાનું છે, બેંગન. પછી છે ભેંસ, તો હિન્દીમાં ભેંસ ને ભેંસ જ કહેવાશે, એટલે આપણે હિન્દીમાં અહીંયા પણ લખીશું ભેંસ. પછી છે ઊંટ, તો ઊંટ માં જો ચંદ્રવિધિ આપી છે એ પણ કરવાની છે, ટપકું કરવાનું છે અને કુ આવી રીતના આમ કરવાનું છે, જુઓ તમે, ઊંટ એટલે ઊંટ જ થાય. પછી છે ટપાલી, એને હિન્દીમાં કહેવાશે ડાકિયા, તો ડા અને યા આપ્યું છે, વચ્ચે શું શબ્દ નથી આપ્યો જગ્યામાં, ક, કી, એટલે અહીંયા કરો કી, ડાકિયા, બરાબર, રસપાઈ કરી નાખો. પછી છે ડોક્ટર, જો બાળકને તપાસે છે, પછી ડોક્ટર છે એમાં ડા અને ર આપ્યો છે, શું નથી આપ્યું, ક જોડ્યો છે અને ટ છે, ડાક્ટર એટલે ડોક્ટર. પછી જો કપડા સીવે છે દરજી, તો એમાં દ, ર, જી, તો જી હિન્દી નો છે, બરાબર, બોલાય બે સરખું જ ના, પણ દરજી એટલે દરજી જ થાય, પણ તમારે આના જેવું જ અહીંયા કરવાનું છે. પછી છે હલવાઈ, જો મીઠાઈ બનાવે છે, તો એમાં હલવાઈ માં હલ વા શું નથી આપ્યું, ઈ, તો આપણે અહીંયા ઈ કરીશું અને ઉપર બિંદી કરવાનું ભૂલશું નહીં, ચંદ્ર બિંદી કરવાની છે. પછી છે બઢઈ, બઢઈ એટલે સુતાર, જો લાકડાનું કામ કરે છે એટલે સુથાર ને હિન્દીમાં કહેવાશે બઢઈ, યાદ રાખજો બઢઈ એટલે સુથાર, તો અહીંયા વચ્ચે ઢ કરેલો નથી આપ્યો, જે આપણે કરી નાખવાનો અને શબ્દ ને પૂરો કરવાનો, બઢઈ, બરાબર. આવી રીતે આ પેજ મેં તમને પૂર્ણ કરાવ્યું.
તમે પણ તમારું આ પેજ સ્વામાં પૂરું કરી લેજો. હવે આના પછીના પીરિયડમાં આપણે પેજ નંબર 14 શીખીશું. અસ્તુ.